નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જિંદગીના તબક્કા જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ હંમેશા આપણે કેટલાક પોઈન્ટ એવા વિચારતા હોય છે કે હાશ, મેં આટલા વર્ષમાં આટલું અચીવ કર્યું છે, અને ત્યારબાદ બીજો થોટ હોય છે કે યાર હજી આટલું બાકી રહી ગયું છે. આ જ પ્રકારની થોટ પ્રોસેસ દરેકે દરેક નોર્મલ માણસના મગજમાં ચાલતી હોય છે. અને જો વિચાર કરવા જઈએ આપણી સાથે સંકળાયેલા કેટલાક એવા મુદ્દાઓ, કેટલાક એવા પોઈન્ટના, કેટલાક એવા ફેક્ટર્સની કે જે આપણી પર ઇફેક્ટ કરતા હોય છે, તેવાનું એક ફેક્ટર છે ટીવી ન્યૂઝ ચેનલ. ઇલેક્ટ્રોનિક મીડિયાના આવવાથી ક્યાંક આપણા જે પણ રોજમર્રાની જે જિંદગી છે તેના વિચારોથી લઈને, આપણી પેટર્નથી લઈને, ઘણીવાર આપણે કેટલાક ન્યૂઝ ચેનલ પર આવતા એન્કરના ટોનને પણ આપણે આપણી ચર્ચામાં ફોલો કરતા જોવા મળતા હોઈએ છીએ, ત્યારે આ પ્રકારના ચેન્જ આપનારું ઇલેક્ટ્રોનિક મીડિયા અને તેનો એક ભાગ ગુજરાત ન્યૂઝ ચેનલ. ગર્વથી કહેવા માંગીશ કે આજે ગુજરાતની સૌપ્રથમ ચેનલ 24/7 ચાલનારી, રાત દિવસ આપના અમારા માધ્યમથી આપના થકી પહોંચાડનારા ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ, એવી સૌપ્રથમ ન્યૂઝ ચેનલને આજે 6 વર્ષ પૂરા થયા છે. અને કદાચ વખાણ સમજીએ તો વખાણ, પરંતુ સૌપ્રથમ ચેનલ કે જેને કદાચ ફોલો કરવા માટે હિન્દી ન્યૂઝ ચેનલ આપણે સમજી શકીએ, પરંતુ જ્યારે ગુજરાતી ન્યૂઝ ચેનલનું ખૂબ જ જૂજ ચેનલ કદાચ હતી જ નહીં તેમ કહી તો ચાલે, અને તેમાં પણ ગુજરાતીઓના ટેસ્ટ પ્રમાણે એમને પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરવા અને ત્યારબાદ આજે 6 વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ કરવા, તે એક ખરેખર અચીવમેન્ટ છે. અને તેના જ એક ભાગરૂપે આજે લોકમંચ કાર્યક્રમમાં એ વિષય પર ચર્ચા કરવી છે. એક એવા બે મહાનુભાવોને બોલાવ્યા છે જેનું કદાચ નામ અને પ્રતિભા બંને વાકેફ હશો. તેમાં સૌથી પ્રથમ છે રુઝાન ખંભાતા. કદાચ તમને બધા ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, અમારી ચેનલ સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલ. રુઝાનજી, વેલકમ ઓવર હિયર ઇન ધ સ્ટુડિયો. થેન્ક યુ. અને એની સાથે જનતાનો વાચ કાર્યક્રમ અને અમારા અલગ અલગ કાર્યક્રમમાં હંમેશા ટેલિફોનિક માધ્યમથી અમારી સાથે કોન્ટેક્ટમાં રહેનારા અને અમારા દરેક દરેક વિષયને પોતાના માર્ગદર્શન સાથે અને પોતાના શબ્દો સાથે સહકાર આપવા માટે કિરણબેન જોડાયેલા હોય છે ભુયંગદેવથી. સ્પેશિયલી કિરણબેન સ્ટુડિયોમાં પણ સ્વાગત. કિરણબેન, આપનું સ્વાગત છે અહીંયા. રુઝાન, સૌથી પહેલા સવાલ એવો થાય છે કે 6 યર કમ્પ્લીટ, અને મેં જેમ પહેલા કીધું કે ન્યૂઝ એન્કરના ટોન પણ આપણે ઘણી વાર ફોલો કરતા હોય છે આપણી નોર્મલ વાતોની અંદર, એ ચેન્જ ઇલેક્ટ્રોનિક મીડિયાએ આપ્યો છે. એન્ડ ધેન નાઉ કમ ટુ ગુજરાત. ગુજરાતમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ 6 વર્ષ ચાલનારી સક્સેસફુલી, એન્ડ આઈ પ્રાઉડલી સે દેટ આઈ એમ ધ પાર્ટ ઓફ ઇટ. સૌથી પહેલા એક ગુજરાતી ચેનલમાં અને ગુજરાતીનો ટેસ્ટ પ્રમાણે ટકી રહેવું 6 વર્ષ માટે, હવે તમે જે ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી કહો છો, ગુજરાતીનું પોઈન્ટ ઓફ વ્યૂથી કહો છો, નોર્મલી મેં જોયું છે કે આપણે જેમ ગુજરાતી ફિલ્મો એટલું બધું કંઈક વર્ષોથી છે, પણ એવું કંઈક એને ખાસ કે એવું દેખાયું નથી. પણ જે રીતે હવે ગુજરાત ચેનલો આવી રહી, ન્યૂઝ ચેનલ આવી રહી છે, અને જે રીતે તમે અપગ્રેડ કર્યું છે પોતાના સેલ્ફને, તો જે ગુજરાતી આપણા લોકોના ટેસ્ટ છે એ રીતે અપગ્રેડ કર્યું છે. ના તો આમ તો ગુજરાતી ન્યૂઝ એટલે આમ જોવા જાય તો ઇટ્સ નોટ સપોઝ ટુ બી એન એન્ટરટેનમેન્ટ, બટ તમે લોકો બધી ચેનલો એન્ડ સ્પેશિયલી યોર જે ન્યૂઝને તમે એન્ટરટેનમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકો છો, ઇટ્સ અ વેરી ગુડ થિંગ. જે રીતે તમે એને પ્રેઝન્ટેશન આપો છો, હવે એવું થઈ ગયું છે કે લેટ અસ સે ભાઈ 8 વાગ્યા છે, 9 વાગ્યા છે, ભાઈ અત્યારે આ પ્રોગ્રામ છે આપણે ગુજરાત ન્યૂઝમાં જોવો છે. બીજું કે હવે તમે લોકમંચ ચલાવો છો, અમને બોલાવો છો, એટલે અમે અમારે સેલ્ફને જોવા માંગીએ, હવે જોઈએ કે બીજું કોણ આવે છે. એટલે યુ નો, યુ ધ બેસ્ટ પાર્ટ વોટ યુ હેવ ડન આઈ ફીલ ઇઝ દેટ કે યુ હેવ મેડ ઇટ અ વેરી ઇન્ટરેક્ટિવ ચેનલ. ઇન્ટરેક્ટિવ એટલે તમે શું કર્યું છે કે બધાના સજેશન્સ, અભિપ્રાયો, જે લોકોને ડે ટુ ડે ટોપિક છે, તમે એ ટોપિક લોગોસ જોડે ડિસ્કસ કરો છો, સો ધેટ ટચિસ પીપલ્સ હાર્ટ. And I'll discuss that at a later stage, but this is what I want to tell. Thank you so much. અને કિરણબેન, અહીંયા પણ તમે પણ ઉપસ્થિત છો. દરેકે દરેક કાર્યક્રમ મારે 27 મેસેજ આવ્યા છે, અને નેટવર્કિંગ સાઇટ્સમાં મારે 100 પોસ્ટ આવી ગઈ છે આજે. અને આવા માધ્યમોની વચ્ચે જ્યારે આપણે કહીએ કે મારે આજે 25 કોલ પણ આવે છે, અને એક કોલ એક્સ્ટ્રા છે જે ગુજરાત ન્યૂઝ થકી આવે છે, આ વસ્તુ માટે આપનું શું માનવું છે? જેમ બેને કહ્યું કે બર્થડે ઇઝ સચ અ થિંગ, બર્થડે આપણા કોઈ ભી સારા દિવસ હોય છે, યુ ઓલવેઝ એક્સપેક્ટ પીપલ ટુ વિશ યુ વિચ ધેમ ઇન રિટર્ન, અને એ વખતે આપણે દિલથી વિશેસ લઈએ છીએ, અને એ વિચારીએ છીએ કે આજના દિવસ બહુ સરસ જવો જોઈએ તો આખું વર્ષ સરસ જશે. યુ નો ધેટ માઇન્ડસેટ, વિથ ધેટ માઇન્ડસેટ વી વેક અપ. સો જેટલા વધારે કોલ્સ આવે છે, વી ફીલ કે આપણી ડિમાન્ડ બહુ છે માર્કેટમાં, વી ફીલ કે લોકો મને યાદ કરે છે, વી આર ક્વાઇટ પોપ્યુલર. સો ધીઝ આર ધ ઓલ ધ થિંગ્સ વિચ કીપ યુ ઓન અ વેરી હેપી મૂડ, અને એ હેપી મૂડ ગીવ્સ હેપી વાઇબ્રેશન્સ, પોઝિટિવ વાઇબ્રેશન્સ, જેના લીધે તમારો આખો દિવસ સારું થાય છે. એટલે તમે જે આ કરો છો, ઇટ ઇઝ અ વેરી વેરી પોઝિટિવ થિંગ, અને વેરી ઇટ્સ અ થિંગ વિચ ઇઝ સ્પ્રેડિંગ ક્વાઇટ બિગ હેપીનેસ
અલ્ટિમેટલી આઈ મીન હેપીનેસ ઇઝ ધ બિગેસ્ટ થિંગ એટલે આઈ મીન ધેટ્સ અ રીઅલ ગુડ થિંગ અને હેપીનેસ આજે લોકમંચ કાર્યક્રમમાં દેખાઈ રહ્યો છે કારણ કે 6 વર્ષ પૂરા થઈ ગયા છે યુઝ્યુઅલી જ્યારે અમે અહીંયા બેઠા હોય ત્યારે હેપીનેસ કાં તો આપવા માટે ના આપવા માટે તો કદાચ બેઠા છીએ પરંતુ એવો માહોલ નથી રહેતો ના લોકમંચમાં ઓલવેઝ એક્સપેક્ટ કે ધેર શુડ બી ડિબેટ વેન ઇન અને જે એન્કર હોય એ બી એવા ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ સામેવાળાને તાકિ એ એવો એવો એક ડિબેટ માહોલ પેદા થાય અને યુ નો લોકોને રાઈટ પિક્ચર જાય જેમ મેડમે કહ્યું